ગઈકાલે જે ભીખુસિંહ પરમાર જે અહીંના પ્રભારી મંત્રી છે તેમનું એક નિવેદન આવ્યું, એ બાબતમાં મારું એટલું જ કહેવું છે કે દેવળીએ દંડાય છે ચોર મુઠ્ઠી જારના અને લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે. કામ તેનું ને ખાવા તનખલુઈ સુખુ દોહિયલો અને લીલાસમ ખેતરો આખલાઓ ચડી જાય છે એમ. એટલે આજે માટેલા સાંડ એટલે કહેવાય કે ભ્રષ્ટાચારીઓ જે બાજુમાં જ અઢી ત્રણ મહિના પહેલા જે બનાવેલું 2.5 કરોડના ખર્ચે બનાવેલું ડાયવર્ઝન તૂટી ગયું એક જ પહેલા જ પુલમાં, એ નથી દેખાતું. અને તમને 60-70 વર્ષનો જે જૂનો પુલ હતો એ પુલ તૂટ્યો એની જવાબદારી તમે સ્વીકારીને એનું કારણ આગળ ધરવા કરતા તમે માત્ર પૂર્વેની સરકારો પર આરોપ મૂકીને અને એવું જવાબદારી ભર્યું નિવેદન આપી રહ્યા છો એ ખરેખર તમારે પ્રભારી મંત્રી તરીકે શોભાસ્પદ નથી. અને બીજી વાત રહી કે છોટાઉદેપુર જિલ્લામાં પારાવાર નુકસાન થયું છે. ઘણી બધી જગ્યાએ નાળા હોય, રોડ રસ્તા હોય, એ તમામ જગ્યાએ ડેમેજ થયું છે. એ દરેક સ્થળેની એ મુલાકાત લીધા વગર સીધા એક જગ્યાએ બેસીને પ્રેસ કોન્ફરન્સ કરી દેવાથી કઈ છોટાઉદેપુર જિલ્લાની સમગ્ર માહિતી સાચી જે છે એ તમને ખબર ના પડે એટલું જ કહું છું. અને બીજી વિશેષ વાત કે આ અહીંના જે આપણે પુલ પર ઉભા છે એ પુલ ગઈ સાલ લગભગ 29 જુલાઈના રોજ બેસી ગયેલ એવું સ્થાનિક લોકોએ જણાવી અને તંત્ર દ્વારા અહીંયા અવરજવર બંધ કરવામાં આવી હતી. અને એના પછી ઘણી બધી રજૂઆતો પછી એકવાર જનતા ડાયવર્ઝન બન્યું એ ધોવાઈ ગયું, પછી મોડે મોડે સરકારી તંત્રની આંખ ઉઘડી, તે પણ જે તે વખતે કોંગ્રેસના આગેવાનોએ રસ્તા રોકો એવા આંદોલનો આપ્યા, સ્થાનિક લોકોએ ઉગ્ર રજૂઆતો કરી, ત્યારે આ જનતા ડાયવર્ઝન બનાવવા માટે સરકારે પગલાં લીધા. અને એ ડાયવર્ઝન બનાવ્યું 2.31 કરોડના ખર્ચે, તે પણ માત્ર 2.5-3 મહિનામાં. જે ચોમાસું કાઢવા માટે ડાયવર્ઝન બનાવ્યું એ ચોમાસું પણ ના આવી શક્યું અને એના પહેલા જ વરસાદમાં પહેલા જ પૂરમાં આ ધોવાઈ ગયું. એ આ પ્રભારી મંત્રી છે કે અહીંના સ્થાનિક નેતાઓને દેખાતું નથી. અને લોકોની જે સમસ્યાઓ છે ત્યારે ઠેર જ છે, કારણ કે લોકોને વિદ્યાર્થીઓને અત્યારે જેતપુર સાર્વજનિક હાઈસ્કૂલ હોય કે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં આવવા જવા માટે ઘણી બધી તકલીફો પડે, કોલેજમાં જવા માટે તકલીફ પડે. હવે 108 કે આરોગ્યની સેવાઓ માટે અમારે જેતપુર પાસે કોઈ મોટી મલ્ટી સ્પેશિયાલિટી કે સરકારી સુવિધાવાળી કોઈ હોસ્પિટલ ના હોવાના કારણે બોડેલી જવું પડે, તો એ બોડેલી જવા માટે અત્યારે વાહન વ્યવહારમાં કેવી રીતે જવું પડે. અને આ રેલવે જે ચાલી રહી છે જેનો લોકો સહારો લઈ રહ્યા છે એ રેલવેના પાયા પણ તમે 3 જેટલા પાયા દેખાય છે કે એ પણ ભવિષ્યમાં નુકસાન થઈ શકે છે અને કદાચ રેલવે પણ બંધ કરવી પડે તો લોકો શું કરશે.